शांताय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। दर्शक मित्रों, सर्वप्रथम आपणे वात करीशुं आजना पंचांग विषे। तो नजर करिए आजना पंचांग उपर। विक्रम संवत 2074 मां पुण्य पवित्र एवो शिव प्रधान श्रावण मास चाली रह्यो छे, जेनी अंदर कृष्ण पक्षे नवम्याम एटले के वद पक्षनी नौम तिथि छे अने पवित्र एवो मंगळवार छे। आजनो नक्षत्र मृगशीर्ष चाली रह्यो छे, आजनो योग वज्र छे, आजनो करण तेतुल चाली रह्यो छे। दर्शक मित्रों, आजनी चंद्र राशि वृषभ छे, माटे आजना दिवसे नाना नाना जन्म लेनार भूलकाओना नाम वृषभ राशि एटले के ब व अने उ अक्षर उपरथी राखी शकाय। आजनी तारीख छे 4/9/2018। तो हवे आपणे नजर करीशु आजना राशिफळ उपर। राशि चक्र नी अंदर सर्वप्रथम पहली राशि आवे छे मेष राशि। मेष राशिना मूळ अक्षरो छे अ ल અને ય। આજના દિવસે મેષ રાશિના જાતકોએ સોનું ચાંદી કે શેર બજારને લગતા કામોની અંદર ખૂબ સાચવવું, કોઈ પણ કાર્યની અંદર નાના રોકાણ કરતા પહેલા થોડી સાવચેતી રાખવી, કોઈ સમજદાર વ્યક્તિ અનુભવી વ્યક્તિ અથવા તો પોતાના વડીલોની સલાહ લઈ અને આગળ વધવું। આજના દિવસે તાત્કાલિક કોઈની વાત ઉપર વિશ્વાસ કરવો નહીં। વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સારો રહે, આરોગ્યની દ્રષ્ટિએ થોડું સાચવવું। ત્યારબાદ હવે આગળની રાશિ આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના મૂળ અક્ષરો છે બ વ અને ઉ। આજના દિવસે આ રાશિના જાતકોને ખાસ કરીને નોકરિયાત વર્ગને ખૂબ સાવચેતી રાખવી, પોતાના કાર્યને કામને લઈ અને ખૂબ ધ્યાન રાખવું, અન્યથા પોતાના શેઠ સાહુકાર લોક અથવા તો ઉપરી વર્ગ પાસેથી ઠપકો સાંભળવો પડે। આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે। આજના દિવસે માનસિક ચિંતા વધે, પરિવારની અંદર નાની મોટી તકરાર થાય। વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ મધ્યમ રહે, વાહન ચલાવતી વખતે થોડું ધ્યાન આપવું, કાળજી રાખવી, આરોગ્યને સાચવવું। ત્યારબાદ રાશિચક્રમાં હવેની રાશિ આવે છે મિથુન રાશિ। મિથુન રાશિના મૂળ અક્ષરો છે ક છ અને ઘ। આ રાશિના જાતકોએ આજના દિવસે જૂના ચાલી રહેલા વિવાદોમાંથી છુટકારો પ્રાપ્ત થાય, કોર્ટ કચેરીને લગતા કામોની અંદર વિજય પ્રાપ્ત થાય, મિત્રોનો સંપૂર્ણ રીતે સાથ સહકાર મળી રહે, મિત્રો સાથે નાની મોટી યાત્રાના યોગો બને, આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે। વિદ્યાર્થી વર્ગ માટે દિવસ ખૂબ સારો રહે, આરોગ્યની દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહે। ત્યારબાદ રાશિચક્રમાં હવેની રાશિ આવે છે કર્ક રાશિ। કર્ક રાશિના મૂળ અક્ષરો છે ડ અને હ। આ રાશિના જાતકોને આજના દિવસે શરીર સંબંધી પીડામાં વધારો થાય, ખાસ કરીને નેત્રને લગતી આંખોને લગતી તકલીફો ઉત્પન્ન થાય અથવા તો એનો સામનો કરવો પડે। આજના દિવસે પોતાની વાણી અને વર્તન ઉપર થોડો વિવેક રાખવો, કાબુ રાખવો, અન્યથા સંબંધો બગડી શકે છે। વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ સારો રહે, આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે, આરોગ્યની દ્રષ્ટિએ થોડું સાચવવું। દર્શક મિત્રો, તો હવે સમય થયો છે નાનો એવો વિરામ લેવાનો। હું પીબી પટણી, પૂર્વ આઈએસ અને પ્રદેશ કારોબારી સભ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટી, જન્માષ્ટમીના પર્વ નિમિત્તે હું રાજ્યની પ્રજાને અને દેશની પ્રજાને શુભેચ્છાઓ પાઠવું છું। જન્માષ્ટમીનું પર્વ એ આપણા દેશમાં સમગ્ર હિન્દુસ્તાન માટે અને હિન્દુઓ માટે
વિશેષ પર્વ એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જગદગુરુ છે એના જે જીવન અને કવનમાંથી આપણે આજની તારીખે બહુ તાતી જરૂરિયાત છે, સામાજિક સમરસતા અને સામાજિક સંવેદનાઓને ધ્યાને રાખી અને રાષ્ટ્રને વધુ સુદૃઢ અને મજબૂત બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે આર્યાવર્તને દૂષણોથી મુક્ત કર્યું, દુર્જનોથી મુક્ત કર્યું, એ જ સમયે એ જ રીતે અત્યારે આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણ માર્ગે ચાલી અને સૌ એકબીજા ભાવચારે રહી અને રાષ્ટ્રને મજબૂત કરીએ અને રાષ્ટ્ર વિરોધી તત્વોને ઝેર કરીએ, એ જ મારી જન્માષ્ટમી પર્વે સૌને નમ્ર વિનંતી છે. જન્માષ્ટમી નિમિત્તે હું સર્વ નગરજનોને જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જે રીતે આ દિવસે કૃષ્ણનો જન્મ થઈને બધા વિનાશક પરિબળોનો નાશ થયેલો એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી બી બધા વિનાશક પરિબળોનો નાશ થાય અને સર્વ જન સુખી અને શાંતિપૂર્વક જીવન પસાર કરે એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આશા અપેક્ષા રાખીએ છીએ અને એ આપણને પૂરતા આશીર્વાદ આપે અને આપણા ગુજરાત પર એમની સદાએ આશીર્વાદ બન્યા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. NS ગુજરાતી ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા NS ન્યૂઝ દ્વારા ગુજરાતના તમામ લોકોને સ્વચ્છ અને સ્પષ્ટ ન્યૂઝ મળી રહે એવી NS ટીવીની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું. વિરામ બાદ ફરીવાર આપ સર્વનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં. દર્શક મિત્રો, રાશિચક્રમાં હવેની રાશિ આવે છે સિંહ રાશિ. સિંહ રાશિના મૂળ અક્ષરો છે મ અને ટ. આ રાશિના જાતકોને આજના દિવસે પોતાના રોજિંદા જીવનની અંદર કાર્યની અંદર સમય વ્યસ્ત હોવા છતાં પણ સમાજ સેવા માટે થોડો સમય ફાળવવો પડે, વિદેશને લગતા કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય, મોસાર પક્ષમાંથી શુભ સમાચાર પ્રાપ્ત થાય, ઘરની અંદર પતિ પત્નીની વચ્ચે નાની મોટી તકરાર થાય, આજના દિવસે ગુસ્સા ઉપર થોડો કાબૂ રાખવું, વાહન ચલાવતી વખતે પણ થોડી તકેદારી રાખવી, આરોગ્ય સાચવવું. રાશિચક્રમાં હવેની રાશિ આવે છે કન્યા રાશિ. કન્યા રાશિના મૂળ અક્ષરો છે પ, ઠ અને અણ. આ રાશિના જાતકોને આજના દિવસે દેશ વિદેશ અને પરદેશને લગતા કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય, જૂના ચાલી રહેલા વિવાદોમાં વિજય પ્રાપ્ત થાય, સંબંધો જે બગડેલા છે એ પણ આજના દિવસે સુધરતા જણાય, આજના દિવસે પરિવારનો સંપૂર્ણ રીતે સાથ સહકાર મળી રહે, પરિવારની સાથે નાની મોટી યાત્રાના યોગો બને, આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ સારો રહે, આરોગ્ય દ્રષ્ટિએ પણ દિવસ સારો રહે. ત્યારબાદ હવેની રાશિ આવે છે તુલા રાશિ. તુલા રાશિના મૂળ અક્ષરો છે ર અને ત. આ રાશિના જાતકોને આજના દિવસે પોતાના ધારેલા કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થાય, વ્યવસાયિક ક્ષેત્રની અંદર નવા માણસોની મુલાકાત થાય, નવા સંબંધો બને, નવા મિત્રો બને, પોતાના કામકાજને લઈ અને આજના દિવસે ધંધાકીય ક્ષેત્રની અંદર નવું મૂડીરોકાણ થાય, આજના દિવસે હાથમાં લીધેલું કાર્ય સારી રીતે પરિપૂર્ણ કરી શકો, સમાજ અને કુટુંબ પરિવારની અંદર નાનો મોટો યશ પ્રાપ્ત થાય, આજના દિવસે ખેલકૂદની અંદર આગળ વધવાનો મોકો પ્રાપ્ત થાય, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ મધ્યમ રહે, આરોગ્યની દ્રષ્ટિએ આજના દિવસે પેટને લગતી સમસ્યાનો સામનો કરવો પડે, શક્ય હોય તો આજના દિવસે બાહ્ય ખાણ પીન છોડવાની કોશિશ કરવી અને આરોગ્ય સાચવવું. ત્યારબાદ હવેની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના મૂળ અક્ષરો છે ન અને ય. આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારા સમાચાર લાવે, નવી જમીન મકાન ખરીદવાના યોગો બને, આજના દિવસે પરિવારનો સંપૂર્ણ રીતે સાથ સહકાર મળી રહે,
સસુરાલ પક્ષમાંથી સારા સમાચાર પ્રાપ્ત થાય. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ થોડો મહેનત કરતા રહે. આજના દિવસે નવી ગાડી લેવાના યોગો બને, વાહન ખરીદીના યોગો બને. આજના દિવસે પરિવાર સાથે નાની મોટી યાત્રા થાય, દિવસ મધ્યમ રહે. દર્શક મિત્રો, તો હવે સમય થયો છે એક નાનો એવો વિરામ લેવાનો. હું પીબી પટણી, પૂર્વ આઈએસ અને પ્રદેશ કારોબારી સભ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટી. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે હું રાજ્યની પ્રજાને અને દેશની પ્રજાને શુભેચ્છાઓ પાઠવું છું. જન્માષ્ટમીનું પર્વ એ આપણા દેશમાં સમગ્ર હિન્દુસ્તાન માટે અને હિન્દુઓ માટે વિશેષ પર્વ એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જગદગુરુ છે એના જે જીવન અને કવનમાંથી આપણે આજની તારીખે બહુ તાતી જરૂરિયાત છે સામાજિક સમરસતા અને સામાજિક સંવેદનાઓને ધ્યાને રાખી અને રાષ્ટ્રને વધુ સુદૃઢ અને મજબૂત બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે આર્યાવર્તને દૂષણોથી મુક્ત કર્યું, દુર્જનથી મુક્ત કર્યું, એ જ સમયે એ જ રીતે અત્યારે આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણ માર્ગે ચાલી અને સૌ એકબીજા ભાવચારથી રહી અને રાષ્ટ્રને મજબૂત કરીએ અને રાષ્ટ્ર વિરોધી તત્વોને ઝેર કરીએ, એ જ મારી જન્માષ્ટમી પર્વે સૌને નમ્ર વિનંતી છે. જન્માષ્ટમી નિમિત્તે હું સર્વ નગરજનોને જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જે રીતે આ દિવસે કૃષ્ણનો જન્મ થઈને બધા વિનાશક પરિબળોનો નાશ થયેલો, એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી બી બધા વિનાશક પરિબળોનો નાશ થાય અને સર્વજન સુખી અને શાંતિપૂર્વક જીવન પસાર કરે, એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આશા અપેક્ષા રાખીએ છીએ અને એ આપણને પૂરતા આશીર્વાદ આપે અને આપણા ગુજરાત પર એમની સદાય આશીર્વાદ બન્યા રહે, એવી ભગવાનને પ્રાર્થના કરું છું. એનએસ ગુજરાતી ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા એનએસ ન્યૂઝ દ્વારા ગુજરાતના તમામ લોકોને સ્વચ્છ અને સ્પષ્ટ ન્યૂઝ મળી રહે એવી એનએસ. વિરામ બાદ ફરીવાર આપનું સર્વનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં. રાશિચક્રની અંદર હવે આગળની રાશિ આવે છે ધન રાશિ. ધન રાશિના મૂળ અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આજના દિવસે આ રાશિના જાતકોએ પોતાના કાર્યક્ષેત્રની અંદર થોડી સાવચેતી રાખવી, તાત્કાલિક કોઈ વ્યક્તિની વાત ઉપર વિશ્વાસ કરવો નહીં, પૈસાની લેતી દેતી કરતી વખતે ચોકસાઈ પૂર્વક કામ કરવું. આજના દિવસે માતા પિતાની સલાહ લેવી, વડીલોની સલાહ લઈ અને કોઈ પણ કાર્યની અંદર આગળ વધવું. આજના દિવસે પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીને લગતા કાર્યની અંદર થોડો વિલંબ થાય, સંઘર્ષ કરવો પડે, મિત્રોનો સાથ સહકાર મળી રહે. આજના દિવસે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહે, આરોગ્યની દ્રષ્ટિએ થોડી માનસિક ચિંતામાં વધારો થાય. ત્યારબાદ હવે રાશિચક્રમાં રાશિ આવે છે મકર રાશિ. મકર રાશિના મૂળ અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આ રાશિના જાતકોને ખાસ કરીને નોકરિયાત વર્ગને આજના દિવસે સારા સમાચાર પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય અને પોતાના કરેલા કામને બાબતે પોતાના ઉપરી વર્ગ પાસેથી સરાહના પ્રાપ્ત થાય. આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ સારો રહે, ઓચિંતો ધન લાભ થાય, પરિવાર સાથે ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક સમય પસાર થાય, પરિવારની સાથે નાની મોટી યાત્રાના યોગો બને. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સામાન્ય મધ્યમ રહે, આરોગ્યની દ્રષ્ટિએ શરીર થોડું સાચવવું. ત્યારબાદ હવેની રાશિ આવે છે કુંભ રાશિ. કુંભ રાશિના મૂળ અક્ષરો છે ગ, શ, સ અને સ. આ રાશિના જાતકોને આજના દિવસે હાથમાં લીધેલા કાર્યની અંદર સમય અનુસાર સફળતા પ્રાપ્ત થાય, પોતાના સગા સંબંધીનો સાથ સહકાર મળી રહે, પોતાના કાર્યોની અંદર વ્યસ્ત રહેવા છતાં પણ પોતાના મિત્રો સાથે આજના દિવસે થોડો સમય પસાર કરવો પડે, મિત્રોના કામને લઈ અને આજના દિવસે થોડી દોડધામ વધે. આજના દિવસે વાહન ચલાવતી વખતે
થોડી કાળજી રાખવી, શરીરને સાચવવું, પોતાના વાણી અને વર્તનથી કોઈ સંબંધ બગડે નહીં એની કાળજી રાખવી, પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવો, દિવસ ખૂબ જ સામાન્ય રીતે પસાર થાય. રાશિચક્રમાં હવેની રાશિ આવે છે મીન રાશિ. મીન રાશિના મૂળ અક્ષરો છે દ, ચ, જ અને થ. આ રાશિના જાતકોને આજના દિવસે વ્યવસાયિક ક્ષેત્રની અંદર થોડું ખ્યાલ રાખવો, ધ્યાન રાખવું. આજનો દિવસ થોડો ખર્ચાળ રહે. આજના દિવસે પેટને લગતી સમસ્યાનો સામનો કરવો પડે. બાહ્ય ખાણીપીણીમાં ધ્યાન રાખવું. શક્ય હોય તો આજના દિવસે મુસાફરી કરવાના યોગોને ટાળવી, આજના દિવસે મુસાફરી ન કરવી. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ સારો રહે, પ્રગતિકારક રહે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું, પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવો અને દિવસ શાંતિમય પોતાના પરિવાર સાથે પસાર કરવો. દર્શક મિત્રો, તો આ હતું આજનું રાશિફળ. આજના દિવસે નંદ મહોત્સવ છે. મિત્રો, ગઈકાલે જન્માષ્ટમીનો દિવસ, પર્વ, ઉત્સવ આપણે મનાવ્યો. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની દયાથી દરેક વ્યક્તિ નંદ મહોત્સવનો આનંદ લે છે. આપ સર્વને પણ નંદ મહોત્સવની ખૂબ ખૂબ બધાઈ હો. આપ સર્વનું મંગલ થાય, કલ્યાણ થાય. દરેક રાશિચક્રના દરેક ગ્રહો આપ સર્વને શુભ ફળ આપે. આપ સર્વની સર્વ મનોકામના પૂરી કરે એવી શુભકામના સાથે આજના દિવસે મને રજા આપશો. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. આવતા દિવસે ફરીવાર મળીશું આપના મનપસંદ કાર્યક્રમ, આપની રાશિ, આપના ભવિષ્યમાં. ત્યાં સુધી સર્વને જય મહાકાલ.
Thank you.